morning friends, standard 12 subject English second language, unit 8, read 1. For youth, યુવાનો માટે, glossary, volume, ગ્રંથો અથવા પુસ્તકો, preoccupation, ચિંતા, speculation, નવાઈ લાગવી, implies, અર્થ, influences, અસર, insight, દ્રષ્ટિ, અર્જ, ઈચ્છા, સેલ્ફ એસ્યોરન્સ, સ્વ વિશ્વાસ, એસ્પાયર, ઈચ્છા, સેન્ટલી, સારું, એબ્સર્ડિટી, મૂર્તા, સ્ટિક, વળગી રહેવું, ઇગ્નોબલ, અપ્રમાણિક, એન્ટિટી, વ્યક્તિગત, ક્રશ, નીચે મૂકી દેવું, ઇડિયોસિનક્રસી, વ્યક્તિની વિશિષ્ટ વૃત્તિ, ઓળખાણ, સ્કોલર, નિષ્ણાંત, એપ્રોચ, પરિસ્થિતિમાં સામનો કરવો, માર્વલસ, અદ્ભુત, પેરેન્ટલ, વાલીને લગતું, કન્ફર્મ, સ્વીકારવું, સુપરસ્ટિશિયન, અંધશ્રદ્ધા, સ્પિરિચ્યુઅલ, ધાર્મિક, વર્ચ્યુઅસ, યોગ્ય. નાઉ આઈ વિલ ડિસ્ક્રાઇબ પેજ નંબર 83 ફોર યુથ બાય જે કૃષ્ણમૂર્તિ. આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. મારે તમારી સાથે આઝાદીના પ્રશ્નની ચર્ચા કરવી છે. ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ, તે એક જટિલ પ્રશ્ન છે. નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, તેમાં ઊંડા અભ્યાસની જરૂર છે અને સમજવાની જરૂર છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, આપણે ઘણી બધી આઝાદીની વાત કરીએ છીએ, રિલિજિયસ ફ્રીડમ, ધાર્મિક આઝાદી, એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ, અને એવી આઝાદી કે વ્યક્તિને શું કરવું છે, શું કરવા ઈચ્છે છે. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ, નિષ્ણાતો દ્વારા ઘણા બધા ગ્રંથો લખાયેલા છે આના વિશે. બટ આઈ થિંક વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી, એન્ડ પરહેપ્સ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. પણ વિચારું છું કે આપણે સાદાઈથી અને સીધે સીધું વિચારવું જોઈએ અને કદાચ આપણે સાચો ઉકેલ લાવી શકીએ. આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સનસેટ્સ વિથ ધ શાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. હું ઘણીવાર જોઈને નવાઈ પામું છું કે કેવો સૂર્ય પોતે ઉગે છે દિશામાંથી, ચમકતો ચંદ્રમા વૃક્ષો ઉપર જ્યારે પોતે સાંજે ઉગે છે, શરમાળ લાગે છે. ઓફન એટ ધેટ આર ધ રિવર ઇઝ વેરી કામ, વારંવાર તે રીતે નદી એકદમ શાંત થઈ જાય છે. એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ઇટ સરફેસ, ધ બ્રિજ, ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ, ધ ટેન્ડર મૂન, એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રોઝ ડાર્ક ધ સ્ટાર્સ. અને જ્યારે આ બધું પ્રતિબિંબ કોઈ વસ્તુ ઉપર પડે, જેમ કે પુલ છે, ગાડી છે જે પસાર થતી હોય, કોમળ ચંદ્ર છે અને ગાઢ અંધકાર છે કે તારાઓ છે, ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ, બધું સુંદર છે, ખૂબ જ સુંદર છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, અને તેને અવલોકન કરવું, ટુ વોચ, નિહાળવું, ટુ ગીવ યોર હોલ એટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ. મસ્ટ ઇટ નોટ, આ બધું અવલોકન કરવું, જોવું, તમારું પૂરેપૂરું ધ્યાન ધરવું સુંદર વસ્તુ તરફ, તમારું મન છે તે એકદમ ચિંતામુક્ત હોવું જોઈએ, શું ન હોવું જોઈએ. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ, એમાં એક પણ પ્રશ્ન ન હોવો જોઈએ, મૂંઝવણ ન હોવી જોઈએ, પ્રશ્નોથી ભરેલું ન હોવું જોઈએ, વિથ વરીઝ, ચિંતા ન હોવી જોઈએ, વિથ સ્પેક્યુલેશન્સ, બીજા કોઈ વિચારો ન હોવા જોઈએ. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ, ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી, એન્ડ પરહેપ્સ હિયર ઇઝ ક્લ્યુ ટુ આર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. અત્યારે જ બની શકે કે જ્યારે આપણું મન છે તે એકદમ શાંત હોય, તમે ખરેખર અવલોકન કરી શકો, જે સાચું છે, તમારા મનને તમે એકદમ મુક્ત રાખી શકો, સુંદરતા તમે માણી શકો જે અદ્ભુત છે,
અને કદાચ અહીંયા તમારા પ્રશ્નોના આઝાદીના અમુક મેં હિંટ આપેલી છે. ના વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી, મતલબ શું છે કે મુક્ત થવું? ઇઝ ફ્રીડમ એઝ અ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ શૂટ યુ, ગોઈંગ વેર યુ લાઈક, થિંકિંગ વોટ યુ વિલ? શું આઝાદીનો મતલબ એ છે કે તમને શું બને તે તમને અનુકૂળ છે, તમે શું ઈચ્છો છો, તમે શું વિચારી રહ્યા છો? ધીસ યુ ડૂ એની હાઉ, તમે કોઈ પણ રીતે કરો. મિયરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ ડઝ ધેટ મીન ફ્રીડમ? શું સાચી સ્વતંત્રતા એ છે કે તમે આઝાદી મેળવો? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ, ઘણા વ્યક્તિ આ વિશ્વમાં આઝાદ છે. બટ વેરી ફ્યુ આર ફ્રી, પણ ઘણા લોકો મુક્ત છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, આઝાદીનો મતલબ છે એક મહાન બુદ્ધિમત્તા. ડઝ ઇટ નોટ, શું નથી? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, મુક્ત થવું એટલે કે તમે બુદ્ધિશાળી છો. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બીઈંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી, પણ બુદ્ધિશાળી મતલબ એ નથી કે તમે તમારી જાતને તમે મુક્ત થવાની આશા રાખતા હો. ઇટ કમ્સ ઇન ટુ બિગિન ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ. એનો મતલબ શું છે કે તમારો જે આખો આસપાસનું પર્યાવરણ છે તેને અસર કરે છે, તમે સમજી શકો છો. તો સોશિયલ, સામાજિક, રિલિજિયસ, ધાર્મિક, પેરેન્ટલ, વાલીને લગતું એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સીસ દેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ, હંમેશા પરંપરાગત અસર છે તે તમારી નજીક રહે છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ, જો તમારે વિવિધ અસરને સમજવી હોય, ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ, ઓફ યોર ગવર્મેન્ટ ઓર સોસાયટી, ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ, ઓફ યોર બિલીફ્સ, યોર ગોડ્સ એન્ડ સુપરસ્ટિશિયન્સ ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ રિક્વાયર્સ ડીપ ઇનસાઇડ, બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ બીકોઝ ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન. થોડું વાક્ય રચના મોટી છે, સમજો બરાબર શું કહેવા માગે છે, કે તમે સમજવું હોય તમારે તે બધી અસરને, વિવિધ અસરોને, તો તમારે શું સમજવું જોઈએ? સૌથી પહેલાં તમારા વાલીની અસર, તમારા સરકારની અસર, તમારો સમાજ, તમારું જે સંસ્કૃતિ છે કે તમે જેને તમે તેના છો, તમારી માન્યતા, તમારા દેવ, તમારી અંધશ્રદ્ધા, તમારી રૂઢિ રિવાજ જે તમે વિચાર્યા કરો છો, વિચાર્યા વિના કરો છો, વળગી રહ્યો છો, આ બહુ સમજવું હોય તમારે મુક્ત થઈને ઊંડો વિચાર કરવો જોઈએ. પણ તમે આવું મોટે ભાગે કરતા નથી, જેને પરિણામે તમે ડરો છો. યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ, તમે ડરો છો તમારા જીવનમાં તમને યોગ્ય સ્થાન નથી. યુ આર અફ્રેડ ઓફ વોટ યુઅર પ્રિસ્ટ વિલ સે, તમે ડરો છો તમારા પૂજારી શું કહેશે. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન, તમને ડર છે કે તમે રૂઢિ રિવાજો તમે અનુસરતા નથી. ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ, કે તમે સાચી વસ્તુ કરતા નથી. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ દેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્શન નો ઓર્સ ટુ બી સિક્યોર્ડ. આઝાદીનો મતલબ શું છે કે મુક્ત મને તમે વિચાર કરો જે તમારામાં રહેલું છે, ડર પણ ન હોય, બીજી વસ્તુ પણ ન હોય, અથવા તમને કોઈ તમે વસ્તુ ઈચ્છા કરો, તમારી ઈચ્છિત વસ્તુ કરવા માટે તમે સુરક્ષિત હો, જે તમારે કરવું છે. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ, શું આપણામાંથી મોટા ભાગને સુરક્ષિત નથી રહેવું? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ ધેટ વોટ માર્વેલસ પીપલ વી આર, હાઉ લવલી વી લુક, ઓર વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ? શું આપણે નથી કરવા માગતા કે આપણે લોકો કહે કે તમે અદ્ભુત છો, તમે કેવા સુંદર દેખાવ છો, અથવા તમે કેવું એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, આપણામાં કેવી અત્યાધુનિક બુદ્ધિચાતુર્ય છે. અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ, તો આપણે આપણા નામ પાછળ શબ્દો લગાડતા હોઈએ. ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગીવ અ સેલ્ફ ઇન્સ્યોરન્સ, આ બધી વસ્તુ છે કે આપણને સ્વ સંતોષ આપે છે, આ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ અને મહત્વનું પણ એક ભાન કરાવે છે. યુ ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ,
આપણે બધાને પ્રખ્યાત વ્યક્તિ થવું છે, એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. આપણે જે વસ્તુ કરવાના છીએ તે આપણે લાંબા સમય સુધી મુખ જોઈ શકતા નથી. પ્લીઝ સી ધીસ, મહેરબાની કરી તમે જુઓ, ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લ્યુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પીપલ ઓફ ફ્રીડમ. જે વ્યક્તિ આઝાદી મેળવી છે, જેને પ્રશ્ન છે, તેને સમજવું જોઈએ. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, રાજકારણીઓના વિશ્વમાં, પાવર, પોઝિશન, ઓથોરિટી, ઓર ઇન ટુ ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ, નોબલ, સેન્ટલી, ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ સમબડી યુ આર નો લોંગર ફ્રી. તમે આ રાજકારણના વિશ્વમાં છો, શક્તિ, સ્થાન, જે કોઈ સત્તાધીશ છે, જે તમે કહો છો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, કે જે એક આધ્યાત્મિક વિશ્વ છે, ત્યાં તમે ગુણ, સારાઈ, સારી વસ્તુ તમે લાંબા સમય સુધી મેળવી શકતા નથી અને મુક્ત રહી શકતા નથી. બટ ધ મેન ઓર વુમન હુ સીઝ ધ એબ્સર્ડિટી ઓફ ઓલ ધીઝ થિંગ્સ એન્ડ હુઝ હાર્ટ ઇઝ ધેર ફોર ઇનોસન્ટ. પણ જે પુરુષ કે સ્ત્રી જે પોતે મૂર્ખતાથી આ બધી વસ્તુ કરે છે, તેનું હૃદય છે તેથી નિર્દોષ છે, એન્ડ ધેર ફોર નોટ મૂડ બાય ડિઝાયર ટુ બી સમબડી. સચા પર્સન ઇઝ ફ્રી. જે વ્યક્તિ બીજાની ઈચ્છા મુજબ કામ નથી કરતા તે વ્યક્તિ મુક્ત છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. જો તમે સાદાઈ સમજી શકો તો તમે અત્યાધુનિક સુંદરતાને તમે ઊંડાઈ મેળવી શકો છો. આફ્ટર ઓલ, તેમ છતાં એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ. પરીક્ષા તે માટે જ, તે હેતુ માટે, ટુ ગીવ યુ અ પોઝિશન, તમને સ્થાન અપાવે. ટુ મેક યુ સમબડી ટાઇટલ્સ, તમને કોઈ વસ્તુ અપાવે. ટાઇટલ, શીર્ષક, પોઝિશન, સ્થાન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. એવું જ્ઞાન પણ કરાવે તમે કંઈ વ્યક્તિ માટે પ્રેરાવ. પેજ નંબર 84. હેવ યુ નોટ નોટિસ દેટ યુઅર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ દેટ યુ મસ્ટ એમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈક, દેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યુર અંકલ ઓર ગ્રાન્ડફાધર? તમે નથી એવું ધાર્યું કે તમારા વાલી, શિક્ષકો તમને જણાવે, તે તમારે સમજવું જ જોઈએ. તમે તો સફળ થઈ શકશો, તમારા કાકાની જેમ, તમારા દાદાની જેમ. ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો, અથવા કોઈ તમે નાયકની તમે ઉદાહરણ તરીકે લ્યો, એનું અનુકરણ કરો. ટુ બી લાઈક ધ માસ્ટર, કે તમે એના માલિક છો, ધ સેન્ટ્સ અથવા સંતની જેમ. સો યુ આર નેવર ફ્રી. તો તમે મુક્ત નહીં રહી શકો. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ અ માસ્ટર, અ સેન્ટ, અ ટીચર, અ રિલેટિવ, ઓર સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન, ઇટ ઓલ ઇમ્પ્લેસ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. ઇટ ઇઝ નોટ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ઇઝ ધેર ઇઝ ફ્રીડમ. તમે કોઈનું ઉદાહરણ અનુસરો, કેમ કે કોઈ સંત છે, કોઈ શિક્ષક છે, કોઈ સગાવાલા છે, અથવા કોઈ વ્યક્તિ છે જે પરંપરાને વળગી રહેતું હોય. ફક્ત તમે તમારા ભાગે તમે એવી ઈચ્છા કરો, માંગણી કરો, ફક્ત તે જ તમને સમજાવી શકશે કે જે તમને સાચી મુક્તતા શું છે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યોર ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી. શિક્ષણનો તે જ મુખ્ય સ્ત્રોત્ર છે, એનું કાર્ય છે. પછી કે તમને બાળપણથી તમને શીખવામાં છે, તમે કોઈની નકલ ન કરો, કે નકલ માકલ ન હોય. બી ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ, તમે આખો સમય તમારી જાતને તમે બનાવો. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડૂ, સૌથી અઘરી વસ્તુ છે કરવા માટે. વેર એવર યુ આર અગલી ઓર બ્યુટિફુલ, તમે સુંદર હો કે કદરૂપ આવો. વેધર યુ આર એન્વિયસ ઓર જેલસ, તમારામાં દ્વેષભાવ અથવા તમારામાં કોઈ ઈર્ષાભાવ હોય. ઓલવેઝ યુ ટુ બી વોટ યુ આર, હંમેશા તમે જે છો તે તમે રહ્યો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ યાદ રાખો, ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમારી જાતને કહેવી બહુ અઘરી છે. બીકોઝ યુ થિંક દેટ યુ આર ઇગ્નોબલ, તમે માનો છો કે તમે અપ્રમાણિક છો. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન ટુ સમથિંગ નોબલ, ઇટ વુડ બી માર્વલસ. તમે કંઈક તમારામાં ફેરફાર કરવા માગો છો, તે અદ્ભુત છે. બટ દેટ નેવર હેપન્સ, પણ એવું બનશે નહીં. વેરિયસ, જ્યારે ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, ધેન ધેટ વેરી અન્ડરસ્ટેન્ડ ધેર ઇઝ ટ્રાન્સફોર્મેશન. તમે હકીકતમાં તમે શું છો તે તમે સમજો તો તમે બહુ સમજી શકો સારી રીતે, તમને બદલાવ કરી શકશો. સો ફ્રીડમ લાઈઝ નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ, નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ટ્રેડિશન ઓફ યોર પેરેન્ટ્સ, ઓફ યોર ટીચર, બટ ઇન
અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. સો તમે જ્યારે તમે વિચારતા હો ક્યારે આઝાદી થાય છે આપણી પાસે, તમે જ્યારે અલગ થવા માગતા હો ત્યારે નહીં, પણ તમારે જે બનવું છે, તમે જે કંઈ કરી રહ્યા છો, તમારી કોઈ સત્તાધીશ નીચે નહીં, એને શું એવું નહીં, તમારા જે વાલી છે, તમારા શિક્ષક છે, પણ તમે એક ક્ષણથી બીજી ક્ષણ તમે શું વિચારો છો તેમાં રહેલો છો. યુ સી, તમે જુઓ, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ, તમે એની માટે તમે શિક્ષણ મેળવ્યું નથી. યુઅર એજ્યુકેશન એન્કરેજીસ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર. તમારું શિક્ષણ શું કરે છે, શિક્ષણ તમને કંઈક વસ્તુમાંથી બીજી વસ્તુ સમજાવે છે, બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પણ આ તમારી જાતને તમે સમજી શકતા નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, તમારી જાત બહુ જટિલ વસ્તુ છે. ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટિટી ધેટ ગોઝ ટુ સ્કૂલ, ધેટ કોરલ્સ, ધેટ પ્લે ગેમ્સ, ધેટ ઇઝ અફ્રેઇડ, બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, નોટ ઓબ્વિયસ. જે તમે વસ્તુ શું છે તો કે તે વ્યક્તિત્વ પર આધાર રાખે છે, કે જે શાળાએ જાય, થોડો સંઘર્ષ કરે, લડાઈ કરે, રમત રમે, ડર લાગે, પણ તે છુપાયેલું છે, જે દેખાતો નથી. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ધ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક, બટ ઓલ્સો ઓફ ધ થિંગ્સ ધેટ યુ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ. તે વસ્તુ શું છે, અગાઉથી તૈયાર થઈ નથી, પણ જે તમે વિચારોમાં મૂકો છો એટલું પણ નથી, તમે વિચારો છો, પણ તે વસ્તુ છે કે જે તમે તમારા વિચારમાં મૂકો છો બીજા વ્યક્તિ પાસેથી, બાય બુક્સ, પુસ્તકો દ્વારા, બાય ન્યૂઝપેપર્સ, વર્તમાનપત્ર દ્વારા, બાય યોર લીડર્સ, તમારા નેતા દ્વારા. ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ સમબડી. આ બધું ક્યારે શક્ય બને, જ્યારે તમારે કોઈની જરૂર નથી. વેન યુ ડોન્ટ ઇમિટેટ, જ્યારે તમે નકલ ન કરો. વેન યુ ડોન્ટ ફોલો, તમે કોઈને અનુસરો નહીં, વિચ મીન્સ રિયલી. વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ, જ્યારે તમે આ બધાનો તમે બળવો કરો છો, બધાના સામે તમે પડો છો, જે કે તમારી પ્રણાલી છે ત્યાં તમે બદલવાની કોશિશ કરી રહ્યા છો. ધેટ ઇઝ ધ ઓનલી ટુ રિવોલ્યુશન, આ જ એક સાચો સંઘર્ષ છે. લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ, તમે જે અત્યાધુનિક તમે આઝાદી મેળવવા માગો છો. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન, અને આઝાદી મેળવવી તે એક સાચું તમારું શિક્ષણનું પાયો છે, તો પાસો છે. યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓન ડિઝાયર્સ વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈડ વિથ સમથિંગ ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી. તમારા વાલી, તમારા શિક્ષક અથવા તમારા પોતાની ઈચ્છા તમને એક વસ્તુ બીજી વસ્તુ તરફ તમને ખુશ થવા રહેવાની કોશિશ કરશે. સિક્યોર, તમે સુરક્ષિત રહેશો, બટ ટુ બી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી માટે મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ ધેટ એન્સ્લેવ એન્ડ ક્રશ યુ. તમારે કોઈ પણ વસ્તુને તમારે અસર ન થવી જોઈએ, તમને ગુલામ ન બનાવવા જોઈએ અથવા તમને નીચે પાડી ન દેવા જોઈએ. હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇન ધોઝ ઓફ યુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોર્ટ અગેન્સ્ટ ઇટ. આશા રાખું છું કે નવું વિશ્વ છે તે તમને જુએ શું ખોટું છે, તમારે શેમાં વિરોધ કરવો છે. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી, ફક્ત વાતોમાં જ નહીં પણ ખરેખર અમલમાં મૂકવું. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન, તમારે સાચા પ્રકારનું શિક્ષણ લેવું જોઈએ. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગો ઇન ફ્રીડમ ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ, નોટ બેઝ ઓન ટ્રેડિશન ઓર શેપ્ડ એકોર્ડિંગ ટુ ધ ઇડિયોસિન્ક્રસી ઓફ સમ ફિલોસોફર આઈડિયાલિસ્ટ. તેથી તમારે જે સાચો પ્રકારનું શિક્ષણ છે તે ફક્ત એટલું જ નહીં કે તમે જ્યારે આઝાદીમાં રહો છો, આઝાદી મેળવો છો, પણ તે કે જે તમે કોઈ નવી પ્રણાલી અપનાવો અથવા તમે તમારું મત પ્રમાણે તમે કામ કરો, કોઈ તત્વચિંતક હોય અથવા કોઈ વિચારવાદી હોય, બટ ધેર કેન બી નો ફ્રીડમ એઝ લોંગ એઝ યુ આર મિયરલી ટ્રાઇંગ ટુ બીકમ ઓર ઇમિટેટ અ નોબલ એક્ઝામ્પલ. પણ કોઈ આઝાદી ત્યારે નહીં મળે કે તમે જ્યારે કોઈ વસ્તુ નકલ કરતા હો અથવા કોઈ તમારી પાસે પ્રમાણિક ઉદાહરણ હોય ત્યારે. ઓકે, ઇફ યુ લાઈક માય વિડીયો ધેન પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ વેરી મચ.